णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરે કૃષ્ણ જય શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પાંચમું તરંગ પંદરમું ભગવાન શ્રીહરિ મોડા ગામના દરબાર રણમલજી એને ત્યાં પધારે છે પૂર કે દ્વાર પાસ હે શ્રી જબ આયે પૂરજન આયે સબહિ મગમે નહીં સમાયે પૂર કે દ્વાર હે શ્રી જબ આયે पुरजन आए सब हे मग में नहीं समाए पुर के आए महीहार राज बजार हे झोय विचित्र ही भाते किन सब दीप बहु के सोई भगवान श्री हरि जारे मोड़ा ने दरवाजे आविया त्यारे गामना भक्तो आव्या ઘણી ભીડ થવાથી લોકો માર્ગમાં સમાતા નહોતા આટલા બધા માણસો ભગવાન શ્રીહરિના દર્શન કરવા પધાર્યા શ્રીહરિ ગામમાં આવ્યા ગામમાં પહેલા રાજમાર્ગ સુંદર રીતે શણગાર્યા હતા બધી જગ્યાએ દીવાઓ પ્રગટાવ્યા હતા દરેક દરવાજે ભક્તોએ મોતીના તોરણ બાંધ્યા હતા ભક્તોના મન અત્યંત પ્રસન્ન હતા મહારાજ આપણા ઘરે પધારે ઠાકોરજી અને ગુરુજી આપણા ઘરે પધારે ત્યારે આપણા ઘરમાં આવી સારી તૈયારી કરવી જોઈએ ગયા વર્ષે પૂજ્ય ગુરુજી પધાર્યા ભક્તોએ અનકોટ કર્યા હતા આંગણાઓ સજાવ્યા હતા ગયા વર્ષે જે ભક્તોને લાભ મળ્યો હતો જે બાકી રહી ગયા હતા એ ભક્તોને આ વર્ષે લાભ મળવાનો છે માટે જરૂરથી ઠાકોરજી આપણા ઘરે પધારે આંગણું શણગારીએ સરસ મજાનું આસન તૈયાર કરીએ ઠાકોરજી માટે સરસ મજાનો પ્રસાદ બનાવી રાખીએ ફૂલના હાર તૈયાર રાખીએ ગુરુજી માટે સારું આસન સજાવીએ કોરી ચાદર હોય એ સંતો માટે ગુરુજી માટે વાપરીએ વાલા ભક્તો ભગવાન આપણા ઘરે આવે છે ને નાની ઘટના નથી એ સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજે પધાર્યા હરખે સુ ઉઠે હું તો સનમુખ ચાલી કીર્તન આખું પધરામણી છે દાદા હરખે સુ ઉઠે હું તો સનમુખ ચાલી કેડે બે સાર્યા મે તો બાયલડી જાલે તેડે બે સાર્યા મે તો પધરામણીમાં મહારાજ આવે સામે જઈએ વાજતે ગાજતે પધરાવીએ કેવાય માગું છું શ્રીજી મહારાજ જયારે પૃથ્વી પર પ્રગટ હતા ત્યારે આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં મહારાજ ગયા ત્યાં એટલું દિવ્ય વાતાવરણ થયું એટલું દિવ્ય વાતાવરણ થયું કારણ કે પુરુષોત્તમ નારાયણ છે મોટા પુરુષો પણ જ્યાં જાય તે ભક્તોને કેટલું સુખ આવે છે તેઓ વારંવાર જય જય કારના શબ્દો બોલતા હતા આગળના ભાગમાં છડીદાર સોનાની છડી હાથમાં લઈને વારંવાર છડી બોલીને જય 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 ધર્મકુમાર આવા શબ્દોને બોલતા હતા શ્રીહરી અશ્વ ઉપર બેઠા હતા સોનેરી વસ્ત્રો ને સોનાના આભૂષણો બધા અંગો ઉપર ધર્યા હતા તે વખતની શોભા અદભુત હતી मूर्ति जोई नर नारी मूर्ति जोई नर नारी चित्रा मण लेखे भय तेहि वारी चित्रा मन लेखे भय तेहि वारी मोती के थाल भरी भरि वामा मोती के थाल ભરી ભરી વામા વધાવન લગે સુંદર શ્યામા ભગવાન અને સંતો આવે ત્યારે પુરુષોને લાભ મળે બહેનોને પણ લાભ મળે શું લખ્યું શ્રીહરિની મૂર્તિનું તેજ જોઈને નર અને નારીઓ આલેખાયેલા ચિત્ર જેવા નિશ્ચેષ્ટ બની ગયા મૂર્તિના થાળ ભરી ભરીને આવેલી સ્ત્રીઓ શ્યામ સુંદરને વધાવવા લાગી બહેનો ઘરના આંગણામાં દૂર ઉભા રહી સંતોના દર્શન કરી શકે કે ઉપર અટારી જેવું હોય અહીંયા તો ઓછું હોય છે ઇન્ડિયામાં ગુરુજીને સંતોને ફૂલડેથી બહેનો વધાવી પણ શકે ચોખાથી બહેનો વધાવી પણ શકે અમેરિકામાં મોતી તો મળતા નથી દાદા કે મળે છે ભગત અક્ષત અને પુષ્પથી ઠાકોરજી સંતોને આપણે વધાવી પણ શકીએ મોતીના થાળ ભરી ભરીને સ્ત્રી ભક્તો ભગવાન શરીરને વધાવતી હતી બધી અલબેલી સ્ત્રીઓ ઘરનું કામકાજ પડ્યું મૂકીને આવી હતી પૂર્ણ ચંદ્ર સમાન શ્રીહરિનું મુખ જોઈને તેમને ખૂબ ભાવ થયો શ્રીહરિ લોકોના હૃદયની ઉજ્જવળ ભાવના દેખતા હતા ભાવ દેખીને તેમના સંસારના બંધન છોડાવી નાખતા હતા ફરીવાર વાંચું છું સાગરની આવી અમૂલ્ય વાતો જીવનમાં લખવા જેવી છે શ્રીહરિ લોકોના હૃદયની ઉજ્જવળ ભાવના દેખતા હતા ગઈકાલની કથામાં વાત આવી હતી મહારાજ મોડા પધાર્યા લોકો સાકર લોકો નાળિયેર લઈને આવવા લાગ્યા બધાની પ્રસાદી મહારાજ સ્વીકારે અને પાછી મહારાજ પ્રસાદીની કરીને આપી દે પણ એમાં જેનો જીવ પવિત્ર હતો એની પ્રસાદીની સાકર ભગવાન શ્રીની મુખમાં મૂકતા હતા જેનો હૃદય પવિત્ર હતું જેનો આત્મા નિર્મળ હતો એની સેવાને ભગવાન શ્રીહરી સ્વીકારતા હતા બે પ્રકારની દુનિયા છે સવારે ભગુકાકા અને ભરતભાઈ કિશનભાઈ આ બધા ભક્તો આવ્યા હતા સારંગપુરનું વચનામૃત દસમો એક એમનો પ્રશ્ન હતો એટલે મેં વાંચ્યું બે પ્રકારની દુનિયા છે એક ભૌતિક જગત અને એક ભાવ જગત મેં તમને વચ્ચે વાત કરી હતી પાંચ પ્રકારના યુદ્ધો ઘરે ઘરે માણસ માણસમાં ચાલે છે ફાઇટ બિટવીન દિલ એન્ડ દિમાગ કોઈ આધુનિક ચિંતકે સરસ વાત લખી વચનામૃત પ્રથમનું સિત્તેરનું આખું મેચ થાય છે પણ સિત્તેર માં વચનામૃતની બહુ ઊંચી ભૂમિકા આ વસ્તુ તમે સમજી શકો દરેક માણસમાં એક યુદ્ધ ચાલે છે કયું દાદા દિલ અને દિમાગનું યુદ્ધ દિમાગ ઓલવેઝ કેલ્ક્યુલેશન કરે હું એના ઘરે ગયો ત્યારે મને ખીચડી ખવડાવી હતી આપણા ઘરે નાખો હું મગજ આ જ કામ કરે છે કેલ્ક્યુલેશન પણ હૃદય શું વિચારે નાના નાના પેલા હું ચાર પાંચ વખત ગયો કેટલું મારું રાખ્યું હતું કેટલા મને સાચવાતા આ વખતે ભાઈને કઈ કામ આવી ગયું હશે ઉતાવળથી ખીચડી બનાવી નાખી કંઈ વાંધો નહીં પણ મારે તો ઋણ માથે છે ઘણું બધું સારામાં સારું જમાડવું જોઈએ આ કોણ બોલે

માગણી મારી આ ઈચ્છા પતિ હોય કે પત્ની હોય બરાબર પુત્ર હોય બધાની આખી દુનિયા અપેક્ષા ઉપર ચાલે છે મને આ લાવી દો મારી આ ઈચ્છા પૂરી કરો નેવું વખત ઈચ્છા પૂરી કરી હોય દાદા અને એકાણુમી વાર જો ઈચ્છા પૂરી કરવામાં ન આવે એટલે આગળ કરેલું બધું પાણીમાં લાગણી અને માગણી ત્રીજું યુદ્ધ છે કર્તવ્ય અને હક અધિકાર પિતાને માતાને સંતોને ભક્તોને રિસ્પેક્ટ આપવો આ સમાજનું પુત્રનું પરિવારનું કર્તવ્ય છે પણ મને સમાજ રિસ્પેક્ટ આપે જ આ અધિકાર નથી પણ વાત થોડી ટ્વિસ્ટ થઈ ગઈ મોટા સમાજમાં જે કોઈ હતા સંતો હતા માતા પિતા એને અધિકાર જમાવી દીધો શેનો શેનો અધિકાર જમાવી દીધો ના શું સાંભળે ના શું કરે મોટા અમે કર્યા છે નાના હતા ત્યારે એના ગુમ છે હમણાં દાદા અમે બે દિવસ પેલા ગયા જગ્યાએ આપણી કથા હોસ્પિટલોમાં સાંભળે છે બાબુ કાકાના દવાખાનામાં રોજ સાંજે આપણી કથા સાંભળે છે બધા ભક્તો દવાખાનામાં એક બાજુ ટ્રીટમેન્ટ ચાલે બીજી બાજુ કથા ચાલે મને સાંભળીને બહુ આનંદ થયો ચાલો આ તો બહુ સારું કહેવાય તન અને મન બંને પ્રફુલ્લિત રહે અને આપણી કથા સાંભળનારા ડોક્ટરો વધતા જાય છે હવે તમે આમ જોઓ ને તો કેટલા બધા ડોક્ટરો ડોક્ટર યોગેશ ભગત રાણપરિયા ડોક્ટર ગિરીશભાઈ ડોક્ટર નૈષદભાઈ ડોક્ટર પરાગ ભગત ડોક્ટર જય ભગત ડોક્ટરો બહુ છે એટલે આ બધી વાતો ગમે છે બધાને પણ ગમે એટલાથી નહીં હવે આપણે આગળ સમજવી પડશે કર્તવ્ય અને હકનો એક યુદ્ધ ચાલે છે બહુ મોટું યુદ્ધ પાંચ પ્રકારના યુદ્ધ કોઈ ભૌતિક ચિંતકે લખ્યા છે સુંદર વાત છે આનો સાર એટલો છે એક લડાઈ બહુ મોટી ચાલે છે કોના વચ્ચે ભાવ જગત અને ભૌતિક જગત ભાવ જગત એટલે ઇન્ટરનલ લાઈફ ભૌતિક જગત એટલે આઉટર લાઈફ દુનિયા દુનિયા આ બંને વચ્ચે યુદ્ધ ચાલે છે જે વચનામૃતમાં મહારાજે કહ્યું પ્રથમનું સિત્તેરમું વચનામૃત મહારાજ એમ બોલ્યા મહાભારતમાં જેવું યુદ્ધ ચાલતું હતું એવું યુદ્ધ ક્ષણે ક્ષણે માણસના હૃદયમાં ચાલે છે કોઈના હાથ કપાતા હતા કોઈના પગ કપાતા હતા કોઈના માથા કપાતા હતા એવી જ રીતે માણસના હૃદયમાં અનેક વિચારોનો સંઘાર થઈ રહ્યો છે બહુ સુંદર એ વચનામૃત પ્રથમ વાંચવા જેવું છે હરિભાઈ કોઠારી મને બહુ યાદ આવે તું પાંડવ તું કૌરવ તું રાવણ તું રામ રામાયણ ની વાત સાંભળી મહાભારતની વાત સાંભળી આપણે ભૂલી જઈએ છીએ હમણાં બહુ સરસ આગળ વાત આવશે બહુ વિસ્તાર નથી કરવી મારે તુહી પાંડવ તુહી કૌરવ તુહી રાવણ બને આપણા માંથી કોઈક વૃત્તિ રામ બને મુરારી બાપુ વારંવાર કહે છે રામાયણ ની કથા સાંભળી રાવણને દ્વેષ ન કરતા પણ તમારી અંદર એકાદ રાવણ બેઠો છે ને શોધી કાઢજો રામાયણ કથા સફળ પહેલા રાવણને સળગાવવાની જરૂર નથી એ તો બિચારો જતો રહ્યો લાખો વર્ષ પહેલા હવે સળગાવીને શું કામ અંદર કોઈક રાવણ બેઠો છે એને શોધવાનો છે અંદર કોઈ રાવણ જેવી વૃત્તિ બેઠી છે સીતા ઉપર કુદ્રષ્ટિ કરનારી એને ટાળવાની છે કેવી સરસ વાત છે ને દાદા ભૌતિક જગત અને ભાવ જગત આપણે બધા ભૌતિક જગતને જ પ્રધાનતા આપનારા છીએ આ આપણી ભૂલ છે ભગવાન એ કેવા છે ભૌતિક જગતને નહીં પણ પ્રધાનતા કોને આપે છે ભાવ જગતને તમે ભોગ કેટલા આપ્યા એ ભગવાન નથી જોતા કયા ભાવથી આપ્યા જુએ સમજાણું તમને દાદા પદાર્થ કેટલા આપ્યા એ નથી જોતા પ્રેમ કેટલો આપો જુએ છે ડોંગરેજી દાદા એટલા માટે કહેતા પદાર્થ થી પ્રસન્ન થાય એ જીવાત્મા અને કેવળ પ્રણામ થી પ્રસન્ન થાય દાદાના શબ્દો કેવળ પ્રેમયુક્ત કરવાથી કદાચ ખરાબ કામ થઈ જશે ને તો ભગવાન માફ કરશે માણસનો સ્વભાવ છે ભૂલ કરવી અને ભગવાનનો સ્વભાવ છે માફ કરવું કદાચ કામ ખરાબ હશે ને તો ભગવાન માફ કરશે પણ દાનત ખરાબ હશે ને તો ભગવાન માફ નહીં કરે પૂજ્યપાત ગુરુજી ઘણી વાર સંતોની સભામાં કહે સંતો ભૂલ ને તો ભગવાન માફ કરશે પણ ભૂલ કરવાની આદત પડી જશે ને તો ભગવાન ક્યારેય માફ નહીં કરે આપણે ઘણી વાર બહુ સરસ કોઈએ સરસ શાયરી લખી છે મંજિલ મિલે એ તો મુકદર મંજિલ મિલે આપણે ડગલા માંડીએ આપણે પગલા ભરીએ આપણે આગળ વધીએ કઈ દિશામાં ભાવથી પ્રેમથી જીવવા માટે પરિવારમાં સંતો સાથે ભક્તો સાથે હૃદયથી જીવીએ આજનો માણસ કૃત્રિમ લાઈફ જીવતો થઈ ગયો છે આર્ટિફિશિયલ લાઈફ હસે તો પણ કેવું દાદા પ્લાસ્ટિક હસતું સ્ટેચ્યુ એવું લાગે તમને હિસાબ ગણિત હસવામાં માણસ નું આવી ગયું બોલો ક્યાં કેટલું હસવું એ વોલ્યુમ થી ચાલતો હોય કામ પાછું ભગવાન ઉજ્જવળ હૃદયના ભાવને દેખતા હતા કોનું હૃદય પવિત્ર છે ભગવાન નિહાળતા હતા

તમે હૃદયથી જયારે પવિત્ર થવા પ્રયત્ન કરશો ને ત્યારે તમારી સાથે ભગવાન બળશે તમે હૃદયથી કોઈને ચાહતા થશો ને તમારી સાથે ભગવાન બળશે તમે હૃદયથી કોઈને સ્વીકારતા થશો ને તમારી સાથે ભગવાન બળશે તમે હૃદયથી જે જગ્યાએ છો પિતા સાથે માતા સાથે પત્ની સાથે પુત્ર સાથે તમે હૃદયથી જયારે કામ કરતા થશો ને ત્યારે ભગવાન તમારી જોડે કામ કરશે આજનો માણસ બધી જગ્યાએ ગાળિયા નાખીને જ બેઠો છે પેલો પારધી શિકાર કરવા જેમ ઝાડ ફેલાવે ને આજના માણસે ઘર ઘરમાં જાળ ફેલાવી છે શિકારીનો ધંધો કરતો થઈ ગયો શ્રીહરી લોકોના હૃદયની ઉજ્જવળ ભાવ ના દેખતા ભાવ દેખીને તેમના સંસારના બંધન છોડાવી નાખતા મસ્તકે બાંધેલી ઝરકસી પાઘમાં બે છોગા હતા મોટા મુકટના જેવા સુહામણા લાગતા હતા છોગામાં અમૂલ્ય મોતી થી અમૂલ્ય મોતી ભરતથી જડ્યા હતા મોતીના તોરા તો અનુપમ જણાતા હતા કલગી સહિત શિરપેચ બાંધ્યો હતો તે નંગ જડિત કલગી મસ્તકે ધારી હતી કાનમાં મકરાકાર કુંડળ હતા તેનું તેજ સતત ઝગમગતું હતું કાન ઉપર મોતીના ગુચ્છ શોભતા હતા વિશાળ લલાટમાં રહેલું તિલક સુંદર લાગતું હતું આપણા પીવડા મહારાજને આપણે યાદ કરીએ આમાં વર્ણન છે ને એક વાત આપણા પીવડા મહારાજમાં દેખાય વાકી ભ્રકુટી ભક્તોના ભયને ટાળતી હતી ચંચળ મૂર્તિ આનંદ ઉપજાવતી હતી અણિયાળા નેત્ર ચંચળ માછલી જેવા હતા તેનાથી શ્રીહરિ ભક્તોને વારંવાર જોયા કરતા હતા દીવાની શિખા જેવી નાસિકા શોભતી હતી ઘિલોડાના જેવા લાલ ઓઠ દેખવા માત્રથી મનને લલચાવતા હતા જમણે ગાલે નાસિકાની પાસે સુંદર તલ સુહામણો લાગતો હતો અને તે તલ મૂળ પુરુષનું પણ મૂળ આ શ્રીહરિ છે એમ સૂચવતો હતો ડાબાકાનમાં રહેલું જે શ્યામ બિંદુ છે તે માનો તેના દ્વારા મૂળ માયા ખીલી રહી હોય તેમ જણાતું હતું શ્રીહરિના અંગો ઉપર જેટલા કઈ તિલ છે તે બધા મહાશક્તિમાન છે તેને કોઈ કજ કળી શક તેને કોઈ જ કળી શકતા નથી મૂર્તિ ઉપરના દરેક તલ અનંત સામર્થ્ય ધારી રહ્યા છે પ્રેમાનંદ સ્વામી ના આઠ પદ શ્યામ શ્યા સ્વામી ના બીજા પદ શોભાના આ સામર્થ્ય કોણ વિચારી શકે ફરી વાર વાંચું છું દાદા મૂર્તિ ઉપરના દરેક તલ અનંત સામર્થ્યને ધારી રહ્યા હતા ભગવાનની મૂર્તિમાં એટલું બધું ઐશ્વર્ય છે એટલું બધું છે સ્વામી યોગાનંદ એની ઓટોબાયોગ્રાફી આજથી વર્ષો પહેલા અમેરિકામાં પબ્લિશ થઈ અને સ્ટીવ જોવ્સ કે માર્ક જકરબર્ગ જે કે ઓલ ધેર ઇન્સ્પાયર્ડ બાય સ્વામી યોગાનંદ મેં હમણાં થોડું વાંચ્યું એ પુસ્તક સ્વામી યોગાનંદે જે યોગ સાધના વિશે આંતરિક ઉત્થાન વિશે ભગવાનની મૂર્તિના ચિંતન વિશે જે પ્રસંગો લખ્યા છે આજથી વર્ષો પહેલા કદાચ આજનો માણસ કલ્પના પણ ન કરી શકે વિચાર પણ ન કરી શકે મેં કહ્યું ને આપણો ભૌતિક આટાટોપ એટલો બધો વધી ગયો જેના પરિણામે અંતરમાં વાસ્તવિક ખજાનો ભર્યો છે પણ એને પણ આપણે ઓળખી શક્યા નહીં આપણી અંદર જ પડ્યો છે સ્વામી યોગાનંદ નું મૃત્યુ થયું ત્યારે અમેરિકાની એક ગવર્મેન્ટે લખેલો એક સર્ટિફાઈડ લેટર છે હું ક્યારેક સભામાં વાંચીશ આપણે આ ભોગની દુનિયામાંથી થોડા પાછા વળી યોગની દુનિયા તરફ જો વળીએ ને તો ઘણું બધું યોગની દુનિયામાં છે ઘણું બધું પણ હવે આપણે જોયું જ નથી એટલે એ રસ્તે પગલા માંડ્યા જ નથી એટલે ભગવાનની મૂર્તિના એક એક તિલ અને વાત કરી હતી તિલ ચિહ્ન તો બહુ દૂરની વાત આપણે ચરણાર્વિન થી ચાલુ કરીએ અષ્ટકોણ ઉર્ધ્વરેખા સ્વસ્તિક જાંબુ જવ મહારાજને ઓઢાડવા જઈએ ત્યારે કે સવારે માનસી પૂજા કરીએ ત્યારે દિવસમાં એકાદ વાર સંભાળીએ તેને કોઈ મુક્ત જાણતા નથી લક્ષ્મીજી ને સીતાજી તેનો લાભ લઈ રહ્યા છે રાધાની સખી લલિતા ઘણી ચતુર હોવા છતાં તે તલની તેને પણ ગમ નથી ભગવાનની સેવામાં તે સતત રહે છે છતાં તેટલી દૂર છે એમ શ્રીહરિએ હાથમાં બાજુબંધ અને કડા ધર્યા છે છાતી ઉપરના મોતીના હાર સોહામણા લાગે છે સોનાની વીટીઓ અને વેઢ દસે આંગળીઓમાં ધર્યા છે પટ્ટીદાર સોનાનો કંદોરો સુંદર રીતે ઘડ્યો હતો તેમાં સોનાની ઘુઘરીઓ હતી તે પણ કમર ઉપર તે વખતે બાંધેલા હતા સોનાના ભવ્ય ઝાંઝર બંને ચરણોમાં ધાર્યા હતા તેમાં જડેલી ઘુઘરીઓ વાગી રહી હતી તેની શોભા કહી શકાતી નથી મોતી જડિત સોનેરી મોજડીઓ ચરણમાં પહેરી હતી મોતીની છડી હાથમાં લીધી હતી આ પ્રમાણે અત્યંત મનોહર શોભા કરી હતી શ્રીહરિના અશ્વની શોભા પણ તેવી રીતની પૂર્ણ હતી અશ્વ મોતીથી અને સોનાના શણગારથી ભરપૂર હતો અશ્વના માથા ઉપર મોર કલગી હતી પગમાં ઘમકતા ઝાંઝર હતા અશ્વ થનક થનક કરતો ચપળતાથી ચાલતો હતો ગરુડથી પણ વધારે ગતિવાળો હતો અલૈયા ખાચર પાસે જેટલા સારા અશ્વ આવતા તે બધા તેઓ શ્રીહરિને આપી દેતા આ જગતમાં મોટા મોટા રાજાઓ અનંત છે તેને ઘેર પણ આવા અશ્વ મળતા નહીં અલૈયા ખાચરે આવો અશ્વ શ્રીહરિને અર્પણ કર્યો હતો આવો અલભ્ય લાભ અલૈયા ખાચર સિવાય કોઈ દરબારે લીધો ન હતો અલયા ખાચર ની સમજણ સર્વોપરી થઈ હતી દાદા બધા સીધા બેહી જાવ હવે હવે સાંભળજો અલૈયા ખાચર એણે ઘોડાઓની સેવા કરેલી સારામાં સારા ઘોડા ખરીદવાના અને મહારાજને આપવાના આવી અમૂલ્ય સેવા એમણે કરી હતી બીજા કોઈ દરબારે આવી સેવા નહોતી કરી ટૂંકમાં શ્રીજી મહારાજ જે પ્રાણી રોજ વાપરતા એવા જાતવાન ઘોડા કોણ આપતા અલૈયા ખાચર મહારાજની નિત્ય સેવા કરીએ એમ કેવાય ને તમે ઠાકોરજીને થાળ આપો તો તમારો થાળ મહારાજ જમે છે કેટલી મોટી સેવા ભગવાન સુધી પહોંચી સંતોને વસ્ત્ર ઓઢાડો તો સંતો પહેરે છે તમારી સેવા સંતો સુધી પહોંચી એ અલૈયા ખાચર આટલી મોટી સેવા કરતા અલૈયા ખાચરની સમજણ સર્વોપરી હતી તેમાં કોઈ પણ પ્રકારની કચાશ ન હતી તેનો તેના હૃદયમાં એક પ્રકારનો છક આવ્યો હતો તેને લીધે તેણે અનંત લોકોને સત્સંગ કરાવ્યો હતો અલૈયા ખાચરના ઉપદેશથી સોળ જણા તો સાધુ બન્યા હતા એવી વાતો કરે વૈરાગ્યની એની વાતો સાંભળી વૈરાગ્યનો રંગ ચડી જાય અને ભગવાનના માર્ગે સંસારને છોડીને સાધુ થઈ જાય જેની વાણીમાં આટલી બધી તાકાત હોય સોળ જણાને સંસારમાંથી કાઢી ત્યાગી બનાવી શકે એ માણસ વૈરાગ વાળો સમજણ હતી હવે સાંભળજો દાદા મારી વાત આવે છે હું રોજ જે તમને વાત કરું છું ને એ વાત આ છે દરેક લેવલના માણસોને ભય પણ જુદા જુદા હોય જગતના માણસોને ને વ્યસનો ભય છે સત્સંગમાં શરૂઆત થઈ હોય એ માણસોને થોડા ધર્મ નિયમ પાળવાનો ભય લાગે બહુ વધારે પાળવા જાય તો પછી ઘણી ઘણી વખત એને અઘરું લાગે સત્સંગ સ્વીકારી ન શકે પણ સત્સંગમાં જે તમારી જેમ ધર્મ નિયમ પાળતા થઈ ગયા ભજન ભક્તિ થઈ ગઈ એ લોકોમાંથી હવે એક ભય છે કયો ભય છે એક્સિડેન્ટ દરેક જગ્યાએ થાય છે કોઈ એવી જગ્યા જ નથી એક્સિડેન્ટ ન થતો હોય વેર ધેર ઇઝ હ્યુમન બિંગ ધેર મસ્ટ બી એ પ્રોબ્લેમ ત્યાં પ્રોબ્લેમ હોય જ શકે છે તો આપણે મંદિરમાં બેઠા છીએ ચરણમાં બેઠા છીએ કથા સાંભળીએ છીએ આટલી સમજણ સુધી પહોંચ્યા છીએ આટલા સારા સદગુણો કેળવા છે વારંવાર કહું છું સમાજને દુર્ગુણોથી જેટલું નુકસાન નથી થયું એના કરતા વધારે સદગુણોના અભિમાનથી નુકસાન થયું છે રાવણ દુર્ગુણી નહોતો રાવણ દુર્ગુણી નહોતો એના જેવી ભક્તિ વાળો કોઈ નહોતો પણ એને ભક્તિ પછી શક્તિ બની ગઈ ભક્તિ એના માટે અભિમાનનું સાધન બની ગયું જે ભક્તિ દાસ પણ આપે એ ભક્તિ નહીં અને એને અભિમાન આપ્યું બોલો બહુ મોંઘી ને બહુ સારી દવા હોય ને એનું રિએક્શન બોડી ઉપર આવે ખબર છે ને ડોક્ટર કહી દે તમને કે આ દવા છે પણ એનું રિએક્શન થોડું ઘણું આવશે ભક્તિ પણ એવી સ્ટ્રોંગ વસ્તુ છે ને કે જીવનમાં આવી જાય ને તો ઘણી વાર એનું રિએક્શન પણ આવી જાય સમજણ એવી વસ્તુ છે જ્ઞાન એવી વસ્તુ છે આ દુનિયામાં બે વસ્તુ બહુ ખતરનાક એક ધન અને બીજું જ્ઞાન આ બે વસ્તુ જેની પાસે આવી હોય અને અભિમાન નો આવ્યું હોય એવા દાખલા લગભગ જોવા નહીં મળે અમારી જેમ જ્ઞાન આવી જાય એને પ્રોબ્લેમ છે અને તમારી જેમ મોટું ધન આવી જાય તો એને પ્રોબ્લેમ છે મહારાજ ની આ વાત સાંભળજો હવે હા અલૈયા ખાચર આટલા સેવાભાવી હતા આટલી ઊંચી સમજણ હતી આટલા બધા લોકોને સંસારમાંથી વૈરાગ્ય ઉપજાવી સાધુ કરી દીધા હતા અને તેમ છતાં એ અલૈયા ખાચર સો પ્રતાપ શ્રી હરે કો તાકે રહે ન સો આપ કો જાને ગુણ તે હે તિન સે ઓર ભય બોધ સો પ્રતાપ શ્રી હરે કો તાકે રહી નહીં શોધ પરંતુ જો કે તે બધો પ્રતાપ શ્રી હરીનો હતો પરંતુ અલૈયા ખાચર ને તેનું જ્ઞાન રહ્યું નહીં અલૈયા ખાચર ભૂલી ગયા આપકો જાને ગુણ તેહી તેમને એમ લાગવા લાગ્યું આ તો પ્રતાપ મારો સદ્ગુણ છે ઓર ભાઈ બોધ તેને પોતાનો ગુણ દેખાવા લાગ્યો આ પ્રતાપ મારો છે એવું દેખાવા લાગ્યો અને તેનાથી તેની બુદ્ધિ ઓર થઈ ગઈ એટલે વિપરીત થઈ ગઈ અભિમાન કેટલું ખરાબ છે દાદા નવ્વાણું પેલી સાપ સીડીમાં હોય ને નવ્વાણું પગથિયા ચડી જાય પણ નવ્વાણું ના પગથિયા એટલો મોટો સર્પ મૂક્યો હોય ને કે ત્યાંથી સીધો નીચે ધપ દઈને ઉતરે ધ્યાન ન રાખે તો એમાં સત્સંગમાં પણ એવું છે દુનિયામાં પણ એવું છે જો આપણે ચેતતા નર સદા સુખી થોડી ગાફલાઈ આવી જાય થોડું અભિમાન આવી જાય તો ક્યારે ને ક્યાંથી પડીએ ને કંઈ નક્કી જ નથી અભિમાનને ઓળખવા માટે દાદા છે ને એક જન્મ વિતાવવો પડે સાચું કહું છું આટલું બધું વાંચ્યા પછી એક જન્મ કાઢી નાખીએ ને ત્યારે અભિમાન સમજાય ખાલી ટાળવું ક્યારે મેં વચ્ચે પચીસ પ્રકારના માનની વાત કરી હતી આખી રિપીટ કરવાની જરૂર નથી ખાલી એક એક્ઝામ્પલ માટે સ્થુલ વાતો હતી એ બધી તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમ કહે અભિમાન છે ને કારણ શરીરમાં રહ્યું છે આપણા નંદ સંતોના ગ્રંથો પ્રમાણે વચનામૃતના મત પ્રમાણે છેલ્લામાં છેલ્લો દોષ આ શરીરમાંથી નીકળે તો અભિમાન એ નીકળી ગયો એટલે તમે અક્ષરધામના મુક્ત બની ગયા વચનામૃતમાં એટલા માટે મહારાજે કહ્યું દેહાભિમાન રૂપી એક દોષ એવો છે જે બધા દોષને બોલાવે છે અને એક એવો ગુણ છે બધા ગુણને લાવે છે એટલે મેં વારંવાર કહીએ છીએ થોડા દાસ થઈએ થોડા દિન થઈએ માતા પિતા હોય એની આગળ થોડા દાસ પ્રભાવે વર્તીએ એના વેણ ઉપર વેણ ન લાવીએ ઘણા લોકો નથી કહેતા હવે બાપુજી બેહોન તમને શું ખબર પડે ત્યારે બાપા મનમાં હસતા હોય બેટા અમને ખબર નહીં પડતી હોય એટલે તને મોટો કર્યો ને કર્યો ના હોત ને તો તને ખબર પડત આજે અમારો સમય નથી પૂજ્યપાત ગુરુજી સુરતમાં ગયા એક હરિભગતના ઘરે પધરાવણી દીકરો દીકરાના બાપુજી અને દાદા બેઠા છે દીકરો સંસ્કારી બાપુજીને પૈસાનું અભિમાન ગુરુજી ગુરુજીની હાજરીમાં એના બાપુજી દાદાને જેને શબ્દો કયા ગુરુજીને છાતીમાં ભાલા માર્યા અને આવું દુઃખ થયું ગુરુજીએ ગાડીમાંથી પેલા નાના દીકરાને ફોન કરી કેટલો સમજાવ્યો તારા બાપુજીને કેજે બેટા નાનો એટલે છોકરો યંગ હતો આમ દાદા માટે આવા શબ્દો બોલે મહારાજ નહીં માફ કરે અભિમાન આવી ગયું આને શું કહે દાદા તમને બિઝનેસ મળી ગયો તમે હવે એકદમ તમારા પગભર ઉપર થઈ ગયા એટલે વડીલ માતા પિતાની આતરડી રોજ દુખાવો આમ બરાબર સાધુ ની આગળ તમે ફરતા આ અભિમાન છે કોઈ ગરીબ માણસ કોઈ નાનો માણસ એની આગળ તમે આવી ત્યારે તમારું અભિમાન છે ને દેખાવા લાગે આ દેશમાં મોટામાં મોટો ગુણ છે આ દેશમાં જો અહીંયા ડોક્ટર હોય ને તો પણ દર્દીને રિસ્પેક્ટ આપે ને આપણે ત્યાં ડોક્ટર હોય તો ઇન્ડિયામાં ડોક્ટર સાહેબ હે આ દેશમાં દુકાનનો માલિક હોય ને તો પણ કસ્ટમરને આ દેશમાં એક વસ્તુ બહુ રિમાર્ક કરવા જેવી છે હમણાં દાદા એક ઘટના સાંભળી એક બહુ સારો મહેનતુ માણસ એને દુઃખ સાથે કીધું સ્વામી એટલે જ્યાં જોબ કરે છે પણ આપણા કોન્ટેક્ટમાં ભાઈ પણ કોન્ટેક્ટમાં એટલે કીધું તમે બહુ સારું ફલાણા ભાઈ ત્યાં નોકરી બહુ સારી કરો છો તે બિચાર નિશાશા સાથે કીધું કૂતરાની જેમ રાખે છે આઠ કલાકની જગ્યાએ નવ કલાક દસ કલાક બાર કલાક કામ કરાવે છે અને સ્વામી જમવાનું હોય ને તો એમને નીચે બેસાડે મારી જોડે નહીં બેસવાનું તમે નોકર છો માલિકની જોડે બેસાય નીચે જમાડવાનું વધારે પડતું કામ કરાવવાનું તોછડા શબ્દે બોલાવવાના સ્વામી તમે કહો છો કે અહીંયા અમે સેટ થઈ ગયા સેટ છું મારું તેમ એમ થાય છે કે અહીંયા છોડી દઉં નોકરી વિચારો હાલતા ચાલતા માણસ બોલો કઈ શું હોય નહીં તો અભિમાન થી ફૂલાતા હોય આપણે સાંભળીએ ત્યારે મંદિર મંદિરમાં ત્યારે બધા હારા જ લાગે એટલે તમને કહું છું કે તમારા જીવનમાં નમ્રતા નથી આવી તો આ જ્ઞાન પચ્યું જ નથી અલૈયા ખાચર ભૂલી ગયા કે આ બધું મહારાજ ને લીધે છે શેખ મિયા ને મહારાજ ઐશ્વર્ય આપ્યું દાઢીમાં સમાધિ મૂકી દેખ મેરી દાઢી સમાધિ થાય શેખ મિયા ભૂલી ગયા

અમારા આખા કુળને બિલાડીએ ખલાસ કરી નાખ્યું છે તમે દયા કરો સંતે પેલા ઉંદરની માથે હાથ મૂક્યો ને ફેરવો ને તે ઉંદરની બિલાડી બનાવી દીધી બસ હવે તને બિલાડીનો ભય રાખશે ઉંદર રાજી થઈ ગયો નિર્ભય તેને ફરવા લાગ્યો મહારાત્મય દરરોજ સેવા કરે અઠવાડિયા પછી પાછું દોડતું દોડતું આવ્યું એ ઉંદર એટલે બિલાડી કૂતરો પાછળ પડેલો સંત જાણી ગયા પાણી છાટી એને કૂતરો બનાવી દીધો એકાદ મહિના પછી ફરી વારે દોડતો દોડતો આવ્યો કેમ પાછળ દીપડો પડેલો એટલે મહાત્માજી પાણી છાંટી દીપડો બનાવી દીધો થોડા સમય પછી પાછો આવ્યો સિંહ પડેલો પાણી છાટી સિંહ બનાવી દીધો હવે સિંહ આ બે ત્રણ મહિના પછી પાછો આવ્યો મહાત્માજી કે આ જે લાલ ઘૂમાની આંખો છે કેમ આવ્યો દિવ્ય રૂપે જાણી ગયા સિંહના મનમાં એમ થઈ મેં ઘણાના માંસ ખાધા પણ આ સાધુનું માંસ માણસ ચાખ્યું નથી એની લાલ આંખો જોઈ આ સંત દિવ્ય રૂપે જાણી ગયા મને મારવાયો છે આજે દયા કરવા માટે નહીં દયા સ્વીકારવા માટે નહીં સાધુ તો સમર્થ હતા બાજુમાં પણ આવું જ છે દાદા મેરી બિલ્લી ઓર મુજે માણસ હંમેશા પોતાના પગ ઉપર કુહાડો મારે છે જેને લીધે માણસ મોટો થાય છે ને માતા પિતા કે સદગુરુ કે સંતો કે ભગવાન એના આશીર્વાદ ને જ એક આપે છે જીવનમાં કોઈ આપણો હાથ જાયો હોય કોઈ કે આપણે સહકાર આપ્યો હોય આપણને આગળ લાવવા કોઈ મહેનત કરી આખી જિંદગી ભૂલે નહીં અલૈયા ખાચર ભૂલી ગયા જેવો કેવી સરસ વાત છે સો પ્રતાપ શ્રી હરિકો તાકીન રહી શુદ્ધ એ વસ્તુ ભૂલાઈ ગઈ

ચાર દોષ આઠ દોષ ને લાવશે આ ગણિત થી ચાલે છે ગુણાકાર થી ચાલે છે એક દોષ એક દોષ ને લાવે બે દોષ ચાર ને લાવે ચાર દોષ આઠ ને લાવે અને એની સામે સદ્ગુણ પણ એવા છે એક સદ્ગુણ આવે તો પછી બીજો આવે બીજો આવે તો ત્રીજો આવે અલયખાચર ભૂલી ગયા ભગવાનના ભક્તો આપણા કરતા શ્રેષ્ઠ છે આવું જ્ઞાન પણ તેમને ન રહ્યું હરિજન નિજસે અધિક એસીનો મતિ રહાય એવી પોતાની મતિ થઈ તેથી આ બધું ભૂલી ગયા હવે ભક્તોનો મહિમા ગયો સંતોનો મહિમા ગયો મહારાજનો મહિમા ગયો હવે કોનો મહિમા રહ્યો ખાલી પોતાનો હું મારું મારી સમજણ મારું સમર્પણ મારી સેવા મારું જ્ઞાન ડોંગરેજી મહારાજે કહેતા સુખી થવા માટે બે કામ રોજ કરો એક તમે કોઈ ઉપર ઉપકાર કર્યો હોય એને ભૂલી જાઓ યાદ રાખો તમારો અધિકાર નથી તમે બીજા ઉપર ઉપકાર કર્યો હોય તો એને ભૂલી જાઓ અને કોઈએ તમારા ઉપર અપકાર કર્યો હોય તો એને પણ ભૂલી જાઓ આપણે આનાથી તદ્દન ઉલટું કરીએ છીએ આપણે કોઈ ઉપર ઉપકાર કર્યો હોય તો આખી જિંદગી યાદ રાખી સ્વામી ખાવાના ફાફા પડતા હતા ને ત્યારે મેં નોકરી અપાવેલી પૂછો ને આજે મોટો થઈ ગયો છે વટ મારે છે લો હમણાં નરેન્દ્રભાઈ મોદીનું તો બહુ ચાલ્યું જ બોલો ઇન્ડિયામાં ઘણા બધા માણસો કે મારી પાછળ સ્કૂટર ઉપર ફરતો તો લો મારા ઘરે જ ખાવાનું લઈ જતો તો લો અને મોદી સાહેબ ઉદાર છે બધાની ભાવના સ્વીકારે છે પણ આપણને કહેવાનું મન થાય કે તારા રોટલા ખાઈ ઈ ક્યાં પહોંચ્યો પણ તું કેમ મહિના નહીં રહ્યો હે ખાડા ઉતરતો જાય છે એનું ઉપકાર તમે કોઈક ઉપર કર્યો હોય એને તમે ભૂલી જાઓ કે તમે રોટલા ખવડાય એટલે મોદી વેડાપ્રધાન થયા એવું તમે જાહેરમાં એને બદનામ કરવા જાહેરમાં ન બોલો તમે કરેલો ઉપકાર ભૂલી જાઓ અને બીજાએ તમારા ઉપર અપકાર કર્યો હોય તો એને ભૂલી જાઓ કોઈ આપણું અપમાન કરી નાખ્યું હોય કોઈ આપણે સાચવાને કોઈ આપણી ચીટિંગ કર્યું હોય મનમાં જાણી રાખવું બરાબર પણ એનો ડંખ ન રાખવું વારંવાર કોઈને કીધા ન કરવું એનાથી ભગવાન રાજી નથી થતા જે થયું થયું ભગવાનની ઈચ્છાથી છે કોણ છે કરતા ભગવાન છે સર્વ કરતા ભગવાન છે સદા હિત કરતા પણ ભગવાન છે જે કઈ થયું એ આખી ઘટના તમે વિચારશો તમે પણ ભાગીદાર કે ગુનેગાર હતા જ પણ તમને હવે એક જ સાઈડ દેખાય છે કઈ સાઈડ એને અપકાર કર્યો પણ તમે કઈ કર્યું હોય દેખાતું નથી ખાચરે કેટલી મોટી ભૂલ કરી તમે બધા વાતને જાણો છો આવા મહાન હતા 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 સેવાભાવી મહારાજની સભામાં સૌથી પહેલા નંબરમાં એમનું જ સ્થાન હોય દાદા ખાચર પણ નહીં સુરા ખાચર પણ આટલા મહાન હતા પણ એકવાર શ્રીજી મહારાજે સભામાં પૂછ્યું મુક્તાન મુક્તા સ્વામી આ હરિભક્તો બેઠામાં પહેલો નંબર કોને આપવો જોઈએ ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડી આખી સભામાં નજર કરી કહ્યું મહારાજ પેલો નંબર તો દાદા ખાચર ને અપાય દાદો એટલે દાદો અલૈયા ખાચર સમસમી ગયા બ્રહ્મચારી હતા પોતે બ્રહ્મચર્ય પાળતા એના મનમાં એમ થયું આ દાદો બે લગ્ન કરે પરણી બેસ પત્ની રાખી છે અને આ મુક્તાનંદ સ્વામી ને હું બેઠો દેખાતો નથી એ સંસારી આવો દેખાણો બોલો ઉકળી ગયા મહારાજે ફરી પ્રશ્ન પૂછ્યો બીજો નંબર તો સ્વામી કોને આપવો જોઈએ અલૈયા ખાચર ને થયું તો ટાઈટ બેઠા નજર કરી મહારાજ બીજો નંબર તો પર્વત એટલે પર્વતભાઈ જ છે પર્વતભાઈ તો પર્વત જેવા છે એને આપવો જોઈએ અને અલૈયા ખાચર નું માન કહા લાલ ચોળ થઈ ગયા મહારાજ કે ત્રીજો નંબર સ્વામી અલૈયા ખાચર નથી ચાલો ત્રીજો તો આપણો આવવાનો જ અને મુક્તાનંદ સ્વામી એમ બોલ્યા મારા ત્રીજો નંબર તો આપણે ગોવર્ધનભાઈ સમાધિનિષ્ઠ છે સ્થિતિવાળા છે એને આપવો જોઈએ આમ કીધું ને અલયા ખાચર તલવાર કાઢી મુક્તાનંદ સ્વામીને મારી નાખવા તૈયાર થયા દોડ્યા સ્વામીને મારી નાખવા માટે ગળું કાપી નાખું મુક્તાનંદ તારો આમ વિચાર તો કરો શું એની સમજણ શું એની સ્થિતિ શું એની સેવા બધું ગયું પાણીમાં શ્રીજી મહારાજ તો અંતરિયામી હતા ને મહારાજ એક સેકન્ડ હા હા અલૈયા તમારા જેવો તો આ સભામાં કોઈ નહીં આટલું જ કેવું નતું સ્વામી તો એ વૃદ્ધ થયા વડીલ છે એટલે સ્વામી પોતાની રીતે વિચારતા હોય પણ અમે કહીએ છીએ ને તમારા જેવો પણ કઈ દિશામાં ખાલી જગ્યા મારે બાકી રાખી એ પૂરી નહીં પણ મહારાજને એટલું બધું દુઃખ થયું આવા આટલું અભિમાન આટલી હદ સુધી અભિમાન મુક્તાનંદ સ્વામી પર તલવાર ઉગામી શકે જાહેરમાં અને એને અમારે મારી સભામાં આગળ બિહારવાનો નક્કી કર્યું મહારાજે કેવો અપમાન કર્યું શ્રીજી મહારાજે ખબર નાવા ગયા કુવામાં દરબારો બધા શોખીન હતા નાવાના ધૂબકા મારવાના મહારાજ કે ચાલો ધૂબકા દાવ રમીએ એટલે આ બધા એક પછી એક ધૂબકા મારે ડૂબકી મારવાની રમતા હતા એમાં અલૈયા ખાચરનો વારો આવ્યો નાવા માટે નાની પોતળી પહેરી હોય અને ધૂપકો મારવા જ્યાં જાય ને શ્રીજી મારી પોતળી ખેંચી લીધી આખી આખી જન્મા ત્યારે વાતા એવા કરી નાખ્યા બરાબર નદીમાં કુવામાં તો પડી ગયા પડ્યા પછી અલૈયા ખાચર હાજી મહારાજ મારું કપડું લાવો મહારાજ કે તે અમારા ગુરુ મુક્તાનંદ સ્વામી જાહેરમાં અપમાન કર્યું છે એટલે આજે અમે તારું જાહેરમાં માં કરશું અપમાન તું એવો ને એવો બહાર નીકળ મુક્તાનંદ સ્વામી માફી માંગ

અલયો ખાચરી એવો કર કરે એવો કર કરે મહારાજ કે અરે અલૈયા સત્સંગમાં તમે શું સમજ્યા આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ તમે તમારું નામ ના આવે માથું કાપવા તૈયાર થાવ આ તમારી સમજણ મહારાજ જે કહેવાનું બધું કીધું ખરું અલૈયા ખાચરનું માન ટળ્યું નહીં ગળ્યું નહીં બહાર તો નીકળવું જ પડે નીકળીને દૂર એની પોતળી પડી લઈને ભાગી ગયો તે ભાગી ગયો સત્સંગ છોડીને વિચારો તો પછી એને ભૂલ સમજાણી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ગોપીનાથજી મહારાજ અલૈયા ખાચરની વાત નથી સાંભળવાની આપણે બધા કેવા છીએ કંઈક અંશ એનો પડ્યો છે અભિમાન વિનાનો કોઈ માણસ હોય જ ન શકે માટે સાવધાન રહીએ તે કાયમ શ્રેરની સાથે રહેતા છતાં પોતાની ખોટ ભરી બુદ્ધિને જાણી શક્યા નહીં તેઓ જેમ જેમ સત્સંગ કરતા રહ્યા તેમ તેમ પોતાના સત્સંગના અંગને સરસ માનવા લાગ્યા જે મનુષ્ય પોતામાં ગુણ માને તે સત્સંગમાં આગળ વધી શકે નહીં એક એક વાત ધ્યાનથી સાંભળવા જેવી છે દિવેલ વિનાના દીવાની જેમ તે દિન પ્રતિદિન ઘટતો જાય કોણ અભિમાની માણસ અઘરામાં અઘરું આ છે દાદા અઘરામાં અઘરુ દીકરો બાપની સામે થાય અભિમાન શિષ્ય ગુરુની સામે થાય અભિમાન બરાબર બધી જગ્યાએ તમે જુઓ દરેક દોષના મૂળમાં તો અંત્ય કોણ છે અભિમાન છે હજી વાત થોડી છે પણ મુદ્દાની ને મહત્વની છે એમ થાય પૂરી કરવું એમ થાય પૂરી ના કરવું પણ એમ થાય છે કે આપણે સોમવારે આ વાત થોડી સમજવા જેવી છે કઈ વાત આટલી જ વાત તમે યાદ રાખજો આપ મે જાને ગુન સત્સંગ મે સો બઢત નહીં આપ મે જાને ગુન સત્સંગ મે સો બઢત નહીં દિન દિન હોત હે ન્યુન જો દીપક દેવેલ બિન રહત દિવેલ વિનાનો દીવો ધીરે 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 પછી ઠરી જાય એમ જેને પોતામાં ગુણ માની લીધો એ સત્સંગમાં પછી આગળ ન વધે ધીમે 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 પછી પડી જાય શ્રીજી મહારાજનો વચનામૃતનો આ પાયાનો સિદ્ધાંત હતો આ વાત આપણે થોડી કેમ કે આપણે બધાને આ અલૈયા ખાચર જેવા ભક્તો તો મુક્ત હતા એની વાત આપણે કરીએ છીએ એના દ્વારા મહારાજે આપણને સમજાવ્યું પણ આજે પણ અત્યારે પણ સત્સંગના એટલા બધા દાખલાઓ બને છે જેને એવી મોટી સેવાઓ કરી હોય છે સત્સંગમાં એટલા મોટા ડોનેશનો કર્યા હોય છે એટલા મોટા સમયાઓ કર્યા હોય છે પણ તેમ છતાં એવા જીવો અત્યારે સત્સંગમાંથી હાવ પડી ગયા છે કારણ શું અલૈયા ખાચર જેવું થયું માટે આ વાત આપણે સમજીને સોમવારે સાંભળીશું કાલે પૂજ્ય ગુરુજીની અમૃતવાણીનો લાભ લઈશું શનિવારે આપણે મંદિરમાં સભા છે સભામાં બધા ભક્તોના મંતવ્ય પણ સાંભળવાના છીએ બધા તૈયારી સાથે આવજો થોડા ઘણા પ્રશ્નો પણ પૂછીશ તૈયારી સાથે બધા આવજો રવિવારે અંગ્રેજી કથા સોમવારના દિવસે પાછી આપણે આ કથા આગળ શ્રવણ કરીશું બોલો ઘનશ્યામ મહારાજની જય